રણનીતિ એ છે કે આપણા દેશમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે જે કંઈ આવ્યું છે વિદેશથી જે લોકો ટ્રાવેલર આવ્યા છે વિદેશથી જે લોકો પેસેન્જર આવ્યા છે ચાહે વિદેશના હોય કે ભારતીય વ્યક્તિ વિદેશથી આવ્યો હોય એના થકી આ રોગ ફેલાયો છે એટલે આપણે પહેલા એની એન્ટ્રી જે ટ્રાન્સમિશન ઉપર આપણે બ્રેક કરવાનો છે અને સરકારની મોટા ભાગની રણનીતિ ટ્રાન્સમિશન ઉપર બ્રેક મારવા માટેની ભારત સરકારની છે ગુજરાત સરકારની છે અને એના માટે સરકારે આપ સૌ જાણો છો કે અનેકવિધ એના માટેના ઉપાય કર્યા છે ચાહે સ્કૂલ બંધ કરવાનું હોય મોલ બંધ કરવાનું હોય સિનેમા થિયેટર બંધ કરવાનું હોય સ્વિમિંગ પુલ બંધ કરવાનું હોય જાહેર સ્થળે વડાપ્રધાને પહેલું વાક્ય એવું કહ્યું હતું કે આપણે જાહેર સ્થળે આમાં આવતા આપણે રોકીએ અને જો આપણે એ રીતે નહીં રોકીશું તો આનું ટ્રાન્સમિશન ખૂબ જ ઘટશે અત્યારે ભારત સ્ટેજ ટુમાં છે અને લગભગ બે વીક પછી આ સ્ટેજના બીજા દેશોના અભ્યાસ કર્યા પ્રમાણે બે દિવસ સુધી આ રીતે આપણો ગ્રાફ રહ્યો છે ધીમે ધીમે ઉપર જનારો ગ્રાફ રહ્યો છે બે અઠવાડિયા પછી એમાં ઘણી વખતે બીજા દેશોમાં ચાહે ચાઇના હોય ચાહે ઇટલી હોય ચાહે ઈરાન હોય ચાહે સ્પેન હોય એની અંદર બે અઠવાડિયા પછી ગ્રાફ સ્ટીપ રાઈઝ ન થયો છે આપણા સૌની એક દરકાર રહેશે આપણા સૌની એક ચિંતા રહેશે કે જે સ્ટીપ રાઈઝ થાય એની જગ્યાએ જે પ્રમાણે ધીમી ગતિએ જાય છે એ રીતે આપણે કરતા કંટ્રોલ કરીએ અને એટલા જ માટે પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આવાહન કર્યું છે કે જીવન જરૂરિયાતની ચીજો એ સંપૂર્ણ રીતે જીવન જરૂરિયાતની ચીજો ઉપલબ્ધ રહેશે રામવિલાસ પાસવાને ગઈકાલે જાહેરાત કરી છે કે જીવન જરૂરિયાતની જે જરૂરિયાતની ચીજો છે એની કોઈ તંગી નહીં પડે એટલે સૌ પ્રજાના મિત્રોને મારી વિનંતી છે કે ઘરમાં આપણે સ્ટોર કરવાની કોઈ જરૂર નથી કોઈ એવી દોડધામ કરવાની જરૂર નથી કે લાવો ઘરમાં બધું ભરી દઈએ એડિક્વેટ વસ્તુ રાખો જરૂરી વસ્તુઓ નિયમિત રીતે મળતી રહેશે એની સરકારે પૂરા એની માટેની ગાઈડલાઇન કરી છે અને એની માટે વ્યવસ્થા કરેલી છે.